આપણે લોકો મહારાજનો ને મંત્રનો ને પ્રાર્થનાનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ? સ્પેર વ્હીલની પેઠે જ્યારે અટકે ને આપણી ગાડી, ત્યારે પ્રાર્થના કરવા માંડીએ, હે દયાળુ દયા કરો. જ્યારે આપણું ગાડું અટકીને ઊભું રહે ને બરાબર, ત્યારે આપણને મહારાજ સાંભળે છે. પણ મુક્તો કાયમ સંભારો, જો કોઈ દાડો મહારાજ અટકવા નહીં દે આપણું ગાડું, ક્યારેય નહીં અટકે, ટેવ પાડી દો. અંતર ભજન કર્યા કરે. ભજનના ત્રણ પ્રકાર કીધા છે કે ભજન સ્વામિનારાયણ મહામંત્ર ત્રણ પ્રકારે લેવાય. એમાં કનિષ્ઠ ભજન એટલે મુખથી ભજન કરવું. મુખથી સ્વામિનારાયણ મંત્ર જપવો એને કનિષ્ઠ કીધું છે મોટા સંતોએ. અંતર એટલે નાભીમાંથી સ્વામિનારાયણનો ઉચ્ચાર કરવો. નાભીમાંથી એટલે જીભ ન હલે, હોઠ ન હલે, દાંત ન હલે, અને અંદરથી સ્વામિનારાયણ 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 એ અંતર ભજન કર્યા કરે. મધ્યમ ભજન કીધું, મધ્યમ ભજન ઉત્તમ નથી હજુ. કેમ? મોટા સંતો કહેતા કે સર્વમંત્રથી શ્રેષ્ઠ છે, કે સર્વમંત્રથી શ્રેષ્ઠ છે સ્વામિનારાયણ નામ, શ્વાસોશ્વાસે જપતા સંકલ્પનો થાય વિરામ. સંકલ્પનો પ્રાદુર્ભાવ, સંકલ્પ વિકલ્પનો જન્મ એ નાભીમાંથી થાય છે. અને સીધું જ એ મૂળમાંથી દબાવી દો. સ્વામિનારાયણ મંત્ર આવે એટલે એ અંદર દબાઈ જાય. મુક્તો, જેમ ઘણી વખત કહેતા હોય છે કે એડકી શરૂ થાય તો એડકીનો ઉદ્ભવ અહીંથી થાય છે. એડકી શરૂ થતાની સાથે જ આ નસ અહીં દબાવી દો, બીજી એડકી નહીં આવે તમને કોઈ દિવસ. મને 75થી આજે 2009 ચાલે છે, આ 34 વર્ષથી આ કોઈ દિવસ 24 કેટલા વર્ષ થયા, 75 અને 34 વર્ષ થયા, કોઈ દાડો મૂકતો કોઈ દિવસ બીજી એડકી નથી આવી 34 વર્ષમાં. કારણ કે મૂળ દબાવી દીધું. સ્વામિનારાયણ મંત્ર એ મૂળ છે, મૂળમાં વાંખી દો. અને ત્રીજું ઉત્તમ ભજન. ઉત્તમ ભજન એટલે મૂર્તિમાં રહીને મૂર્તિનું ભજન કરો. નામીય સહિત મંત્ર લો, શુભ સ્વામી નારાયણ નામ લહો, સુખસાગરમાં જો રહેવા ચહો, નામીય સહિત જો નામ લહો, ઓતપ્રોત થઈ ભવ સિંધુ તરો. મહારાજનું નામીય સહિત નામ, નામીય સહિત નામ એટલે જેમ તમને બધાને મૂકતો એક આપણે રિયલસર કરીએ. નામીય સહિત નામ કોને કહેવાય? કેરી, કેરી મેંગો, સફરજન. નામ બોલાવ્યું, તમને કોઈને સફરજન દેખાયું? વિઝ્યુલાઇઝ થયું? વિઝ્યુલાઇઝ થયું? કેટલાને થયું? કેરી વિઝ્યુલાઇઝ થઈ, કેરી બસ મૂકતો એનું નામ. નામની સાથે એ વસ્તુ જેનું નામ છે એ દેખે, દેખાય એ નામી સહિત નામ કહેવાય. નામી એટલે જેનું નામ છે એને કહેવાય નામી. અને જે નામ છે સ્વામિનારાયણ બોલતા સ્વામિનારાયણ દેખાય એનું નામ નામી સહિત નામ કહેવાય. મૂકતો ઉત્તમમાં ઉત્તમ ભજન. એક વખત આવું નામ લેવાય, નાભીમાંથી 100 વખત લેવાય, અને મુખથી 1,00,000 વખત લેવાય. પરિણામ ઇક્વલ, રિઝલ્ટ એક સરખું, એક સરખું રિઝલ્ટ. હો નામીય સહિત 1 વખત લેવાય, નાભીમાંથી 100 વખત લેવાય, અને મુખથી 1,00,000 વખત લેવાય. રિઝલ્ટ એક સરખું. મુકતો એક વખત આવી ટેવ પાડો. મૂર્તિ ધારીને, મૂર્તિનું અંબારીને, મહારાજને અંબારીને, મૂર્તિમાં રહીને, એમાંય હજુ ચોથું છે આગળનું એક પદ. આથી ચોથું સ્ટેપ, મૂર્તિમાં રહીને મૂર્તિનું ભજન કરો. મૂકતો મૂર્તિમાં રહીને મૂર્તિનું ભજન કરો. જ્યાં બેઠા છો ત્યાં, જે રીતે બેઠા છો તે રીતે, જેમ બેઠા છો તે રીતે, જેમ તેમ જ મહારાજને સિંહાસનમાં નહીં, દૂર નહીં, મંદિરમાં નહીં, એ જ રીતે મૂર્તિ ધારીને, મૂર્તિમાં જ મને રાખ્યો છે, મૂર્તિ જ છે, એ ભાવથી મહારાજનું સ્મરણ કરો. એ એક વખત લો, પહેલાં કરોડ કરોડ વખત લો. આખી સ્થિતિ કોક જુદી છે. ભજન કરો મુક્તો આવું, અને જોડે પ્રાર્થના, પ્રાર્થનાનો સહારો લો. જબરજસ્ત પ્રાર્થના એટલે મુક્તો જબરજસ્ત અંતઃશત્રુ સામે યુદ્ધ કરવા માટેનું મોટામાં મોટું સાધન, માધ્યમ, નિર્વાસનિક થવા માટેનું સાધન, નિષ્કામી થવા માટેનું સાધન પ્રાર્થના. જેટલા દોષ વધુ પીડતા હોય એટલી પ્રાર્થના વધુ જોઈએ.